છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોસિંદ્રા ખાતે નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાસના ખાતે હરસિદ્ધિ માતાના મંદિર ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ રાજ્યસભા સાંસદ તેમજ પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા અધ્યક્ષસ્થાને યોજાયો હતો. વાસના ખાતે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા તેમજ પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા, બરોડા ડેરી ડિરેક્ટર તેમજ પૂર્વ છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા તેમજ હાથ સે હાથ જોડો કોઓર્ડિનેટર કન્વીનર અર્જુનભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ધીરેનભાઈ તિવારી, કાર્યકારી જિલ્લા પ્રમુખ જગાભાઈ રાઠવા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જવનિકાબેન રાઠવા, જિલ્લા લઘુમતી સેલ પ્રમુખ અમજદ ખાન પઠાન, ગુજરાત પ્રદેશ મહિલા સમિતિ મંત્રી મોનાબેન મંસૂરી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર જિલ્લાના કોંગ્રેસી કાર્યકરોને તેમજ હોદ્દેદારોને નવા વર્ષની શુભેચ્છા સાથે આવનારું વર્ષ દરેક માટે શુભદાયી, નિરોગીમય અને યશસ્વી નીવડે એવી સૌને શુભેચ્છા પાઠવવામાં આવી. આજે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ વાસના કોસિંદ્રા મુકામે રાખવામાં આવેલું હતું. તેમાં મોટી સંખ્યાની અંદર અમારા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને નવા વર્ષની અંદર આગામી લોકસભાની ચૂંટણી આવે છે તેને ધ્યાનમાં રાખીને લોકોને જાગૃતિ માટે, લોકોને કામ કરવા માટેની એક પ્રેરણા મળે એના માટે કેટલાક નવા નવા મુદ્દાઓ પણ અમે લોકો આપ્યા છે. ખાસ કરીને હમણાં 2-3 દિવસ પહેલાં 25-26-27ની અંદર જે માવઠું કમોસમી વરસાદ થયો છે એનાથી સૌથી મોટું નુકસાન આદિવાસી ખેડૂતોને થયું છે. અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સાહેબને કાગળ લખ્યો છે કે તમારી પોલિસીની અંદર કોઈ પણ ભોગે ફેરફાર લાવો અને એ પોલિસીની અંદર તમે જે સર્વેની વાત કરો છો એમાં ખેડૂતોનો સમય બગાડવાનું કામ છે. તમે જે ખેડૂતના ખેતરમાં જે પાકનું નુકસાન થયું છે, કેટલા હેક્ટરમાં નુકસાન થયું છે એની તમે લોકો ખેડૂતને ફરિયાદ કરવાનું કહો, જે તે ગ્રામસેવક મારફત, જે તે ટીડીઓને, જિલ્લા વિકાસ અધિકારીને અને જિલ્લા ખેતીવાડી અધિકારીને. તો નવા સમય પણ બચે, આની અંદર સર્વેમાં સમય વધારે જશે, નવો પાક અને રવિ પાક કરવાનો હોવાથી તમે ખેતર જ્યારે ખેડી નાખશે ફરીથી અને એ લોકો પાક ઓળી દેશે અને તમે સર્વે કરવા માટે જ્યારે ત્યાં ખેડૂતને ખેતર જશો ત્યારે તમે એમ કહેશો કે અહીંયા તો કોઈ નુકસાન છે નહીં, તો ખેડૂત ડબલ માર પડવાનો છે. એટલા માટે જૂની સિસ્ટમ હતી કોંગ્રેસના શાસનની અંદર, મેં પણ નોકરી કરી છે ગુજરાત સરકારની અંદર, તમે ખેડૂતને જ્યાં નુકસાન થયું છે, જે વિસ્તારનો ખેડૂત છે, આખી મશીનરી ગુજરાત સરકારની છે, ખેતીવાડી વિભાગ છે, પાયામાં ગ્રામસેવક છે, ટીડીઓ છે, વિષય અધિકારી ખેતીવાડી છે, જિલ્લા ખેતીવાડી અધિકારી છે, તો તેમને ત્યાં ફરિયાદ કરવાનું કહો અને એક અઠવાડિયાની અંદર જેટલી ફરિયાદો આવે છે એની ઉપર એસેસમેન્ટ કરો અને સરકારના નિયમ પ્રમાણે કેટલું પાકને નુકસાન, કેટલું વળતર ચૂકવાનું છે એનું ટૂંક સમયની અંદર તમે કરી નાખી, 15-20 દિવસની અંદર વળતર ખેડૂતને ચૂકવાય એ પ્રમાણે નવી પોલિસી બનાવો. સર્વે 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 કરીને તો અમે 2-5 વર્ષથી અમલમાં આવીએ છીએ, કોઈ સર્વે થતું નથી. ખેડૂતોનો પાક ખલાસ થઈ ગયો, કેળાવાળાનો ખલાસ, દિવેલા ખલાસ, મકા, ડાંગર, તમારા નદીઓની અંદર સગરતેટી, ટોમેટો, તરબૂચ, તમામ ખેતીને નુકસાન થયું છે. તો આ એક નવો સંદેશો અમે કીધો છે લોકોને કે જે ખેડૂતોને નુકસાન થયું તમે જાતે પોતપોતાના ટીડીઓને ત્યાં જાઓ અને તમારી અરજીઓ આપી અને ખેડૂતોનું વળતર લેવા માટેની પ્રોસેસ કરો. આ પ્રમાણે એટલું ને એની સાથે સાથે આદિવાસી વિસ્તારના જે લોકો છે અને બેરોજગાર લોકો છે એવા લોકોને પણ કામે લાગવા માટે અમે કીધું છે કે આ ગુજરાતની અને ભારતની સરકાર, ડબલ એન્જિનવાળી સરકાર, કોઈ પણ આપણા લોકોને ભણતર માટે સુવિધા આપવાના નથી અને ભણ્યા પછી નોકરી આપવાના નથી. મૂળ સ્થિતિમાં આદિવાસી બાપ દાદાના સમયમાં જે રીતે લંગોટીવાળા હતા, ધોતીવાળા બોળા બોળા થયા, ફરીથી લંગોટી પર લાવવાનો આ ભારતીય જનતા પાર્ટીની સરકારની પોલિસીઓ છે. એટલા માટે ધીમે ધીમે કોઈ જાતનો વાંધો નહોતો. આટલા વર્ષો સુધી બાપ દાદાના 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 છોકરાઓ અમને ભણે છે આદિવાસીના દાખલા લઈને ભણ્યા. હવે તમે એમ કહો એનો બાપો દાખલો લઈને ભણી લો, એનો દાદો ભણી લો, તો કે હવે તમે આદિવાસી નથી, દાખલાનું ચેકિંગ કરે છે. આ શું બતાવે છે? ગુજરાત સરકારની ખોટી પોલિસીના કારણે
આપણા આદિવાસી વિસ્તારના લોકોને નોકરીઓ મળતી હોય તો દાખલાનો વાંક કાઢી એને નોકરી ના આપે. આવી પરિસ્થિતિઓ ગંભીર પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખી આજે સ્નેહ મિલન કાર્યક્રમ છોટાઉદેપુરના જિલ્લાના વાસના મુકામે કરવામાં આવ્યો હતો. સૌ લોકોને આ વખતે અમે લોકો નવા વર્ષના શુભકામના પણ પાઠવી છે. રાજા વીર વિક્રમ આદિત્ય મહારાજનું નૂતન વર્ષ શરૂ થઈએ 15 દિવસ ઉપરનો ગાળો ગયો. ખાસ કરીને ગામડામાં અમારે દેવ દિવાળીની ઉજવણી કરે. દેવ દિવાળી ગઈ આજે 3જો દિવસ થયો અને એ નિમિત્તે અરસપરસ કાર્યકરો મળીએ અને એકબીજાને છુપચ્છા ફાટવીએ એ હેતુથી આજે અહીંયા કોંગ્રેસનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. અને કોંગ્રેસમાં નસવાડી, સંખેડા, બુડેલી, જેતપુર, છોટાઉદેપુર, કવાંટ તાલુકાના તમામ કાર્યકરો ઉપસ્થિત રહીને આ સંમેલનને સફળ બનાવ્યું છે. ખાસ કરીને સંમેલનમાં જે ચર્ચાઓ થઈ એમાં પક્ષની વાતો પણ કેટલી ગઈ ગઈ, પણ એક વાત કરવાની રહી ગઈ. નવાભાઈ સાહેબે કીધી, બધા જ કાર્યકરો ઊભા થઈ ગયા, એક ઠરાવ પાસ કરવાની જરૂર હતી. આ જિલ્લામાં કમોસમી વરસાદથી અતિ ભારે નુકસાન થયું છે. કપાસના પાકને, ડાંગરના પાકને, દિવેલાના પાકને અને આ બાજુ કેળ વધારે થાય છે, એ કેળના પાકને, એનું સર્વે જલ્દી થાય. સર્વે કરવામાં જેટલું ડીલે થાય, ડીલે ઇઝ ડેન્જર એવું કહેવાય છે. ડીલે ના કરે, ખેડૂતને નુકસાનીની અરજી લઈને તલાટી સાથે એના આંકડા ફીટ કરીને તાત્કાલિક સર્વે થાય અને એનું નુકસાન આખા ગુજરાતમાં થયું છે તેમ છોટાઉદેપુર જિલ્લામાં થયું છે એની વાત કરવાની રહી ગઈ. પણ તમારા માધ્યમથી હું સરકારશ્રીને જણાવું છું કે તમે આ નુકસાન જે થયું છે એ નુકસાન ખેડૂતોને મદદરૂપ થાય તે માટે નુકસાન ભરપાઈ કરી આપવા મારી માંગણી સહ લાગણી છે. બાકી તો 3 ડિસેમ્બરમાં જે પરિણામ આવવાના છે અને એ પરિણામ થકી 2024ની ચૂંટણીમાં આખો દેશ કરવટ બદલવાનો છે. યુવાનો પણ સમજી ગયા છે, ખેડૂતો સમજી ગયા છે, બહેનો સમજી ગયા છે. માત્ર વાતો કરવાથી નહીં, પૂજા કરવાથી નહીં, પણ કામ કરવાથી મત મળતા હોય છે. ત્યારે અમે આખી કોંગ્રેસની ટીમ, અમારા કોંગ્રેસના જૂના કામ, નવા કામ શું કરવાને એ વાત લઈને અમે અત્યારથી જ 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાલુકા દીઠ દરેક સંમેલન કરવાના છે અને પછી જિલ્લા પંચાયત અને જિલ્લા એકમ કહીએ, તાલુકા પંચાયત અને તાલુકા એકમ કહીએ, દરેક જગ્યાએ કોંગ્રેસ મજબૂત થાય, યુવાનોને જોતી રહીએ અને સાથે સાથે હાથ સે હાથ જોડવાનો પ્રોગ્રામ પણ થાય. આમ કરીને લોકોમાં જે આળસ બેઠી હોય અથવા તો નર્વસ થઈને બેઠો હોય એનામાં ચેતના પૂરવા માટેનું કામ અમે આજથી અહીંયા શરૂ કરીએ છીએ. માં હરસિદ્ધિ, માં ખોડિયાર, માં જગદંબા, માં મેરડી સૌને એ માટે તાકાત આપે એ સૌને નવ વર્ષની મંગળ. કોંગ્રેસ પાર્ટી દ્વારા વાસણા ગામે માં હરસિદ્ધિના પટાંગણમાં કોંગ્રેસ કાર્યકરોનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે હું મહિલા કોંગ્રેસ પ્રમુખ જવનિકા રાઠવા મારા કાર્યકરોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને નવા વર્ષમાં આવનારી 2024ની ચૂંટણી માટે એમને તન, મન અને ધનથી અને ખભે ખભા મિલાવીને ઉમેદવાર જે પણ કોઈ હોય એમની સાથે મળીને અમે કામ કરીશું અને લોકસભાની ચૂંટણીમાં અમારા ઉમેદવારને જીત હાંસલ થાય એવા અમારા પ્રયત્નો રહેશે એવી આજની શુભેચ્છા એ લોકોને પાઠવું છું.